વિદ્યાર્થી મિત્ર, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે શીખવાનું છે ધોરણ 6 વિષય કોમ્પ્યુટર, બરાબર છે? એમાં પહેલું ચેપ્ટર કોમ્પ્યુટર પરિચયમાં પહેલા પાર્ટમાં આપણે શું જોયું વિદ્યાર્થી મિત્રો? કોમ્પ્યુટર શું છે, બરાબર છે? પછી કોમ્પ્યુટરના ફાયદા જોયા, કોમ્પ્યુટરની લાક્ષણિકતા જોઈ, કોમ્પ્યુટરનો ઇતિહાસ જોયો. કોમ્પ્યુટરના ઇતિહાસમાં આપણે શું જોયું? તો કે અબક્સ જોયું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? પછી શું જોયું? તો કે પાસ્કલ લાઇન જોઈ, બરાબર છે? પછી જોયું નેપિયર્સ બોન્સ જોયું, પછી જોયું એનાલિટિક એન્જિન, પછી વિદ્યાર્થી મિત્રો શું જોયું? કે પંચકાર્ડ જોયું, બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો? હવે આજે જોવાનું છે કોમ્પ્યુટરની પેઢીઓ જોવાનું છે. શું જોવાનું છે? કોમ્પ્યુટરની પેઢીઓ. વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્યુટરની કેટલી પેઢી છે? તો કોમ્પ્યુટરની 5 પેઢી છે. એમાંથી આપણે 5 પેઢી વિશે આપણે અત્યારે જોઈશું. તો કોમ્પ્યુટરની પહેલી પેઢી વિદ્યાર્થી મિત્રો, તો કોમ્પ્યુટરની પહેલી પેઢી ઈસવીસન 1940 લઈને ઈસવીસન 1950 સુધી ચાલી. કેટલા વર્ષ ચાલી વિદ્યાર્થી મિત્રો? તો કે 10 વર્ષ આપણને પહેલી પેઢીના કોમ્પ્યુટરનો ઉપયોગ કર્યો. તો કે ઈસવીસન 1920માં 20ના અરસામાં વેક્યુમ ટ્યુબનો ઇલેક્ટ્રોનિક સાધન શોધાયું. ક્યારે ઇલેક્ટ્રોનિક વેક્યુમ ટ્યુબ ક્યારે શોધાયું વિદ્યાર્થી મિત્રો? તો કે ઈસવીસન 1990માં શોધ્યું. ક્યારે શોધ્યું? કે ઈસવીસન 1990માં શોધણ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? પછી એમ કહે છે કે ઈસવીસન 1945માં જેપી આર્ક અને જ્હોન મોકલી બે અમેરિકન ઇજનેરીઓએ શેની શોધ કરી વિદ્યાર્થી મિત્રો? તો કે એનાલિટિક એન્જિનની શોધ કરી. શેની? એનિયાક વિદ્યાર્થી મિત્રો. શેની શોધ કરી વિદ્યાર્થી મિત્રો? કે એનિયાકની શોધ કરી. કોણે કરી? તો કે જેપી આર્કે કરી અને જ્હોન મોકલી. કોણે કોણે કરી? કે જેપી આર્ક અને જ્હોન મોકલીએ કરી. શેની શોધ કરી વિદ્યાર્થી મિત્રો? તો કે એનિયાકની શોધ કરી. એ શું છે? તો કે એક પ્રકારનું ઈ યંત્ર છે. શું છે? એક પ્રકારનું ઈ યંત્ર છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો કે એની શોધ કોણે કરી? તો કે જેપી આર્કે કરી અને જ્હોન મોકલીએ કરી. ક્યારે કરી? 1945માં. વિદ્યાર્થી મિત્ર, એનિયાક છે એ ગણતરી કરતું સાધન છે, બરાબર છે? એટલે એને કોમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવ્યું, બરાબર છે? એ કોમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવ્યું, પણ એ ખાલી કોમ્પ્યુટર એટલે ગણતરી કરતું નથી વિદ્યાર્થી મિત્રો, બરાબર છે? એ તમને પણ બીજા ઉપયોગમાં આવે છે, જેવા કે તમારે ગીત સાંભળવા, પછી પિક્ચર જોવા, બરાબર છે? એવા અલગ અલગ ચલચિત્ર જોવા માટે તમારે એનિયાકનો ઉપયોગ થતો ગયો, બરાબર? એમાં આગળ તમને શું કહે, ઝડપથી ગણતરી કરતા એ એનિયાક આપણને શીખવાડ્યું. તો શું કહે છે કે આશરે અઢાર હજાર વેક્યુમ ટ્યુબ ગોઠવવામાં આવી. ક્યાં? એનિયાકમાં આશરે 18,000 વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શું કહે છે? એનિયાક છે વિદ્યાર્થી મિત્રો, ઈ છે એક સેકન્ડમાં 5,000 સરવાળા કરીને આપણને બતાવે છે. એવી રીતે એક સેકન્ડમાં 5,000 સરવાળા અને એક જ સેકન્ડમાં 2 અંકના 500 જેટલા ગુણાકાર કરીને આપણને બતાવે છે. તો કે બીજી પેઢીમાં શેનો યુઝ થયો? તો કે બીજી પેઢીમાં આપણે વેક્યુમ ટ્યુબનો યુઝ કરવામાં આવે છે. શેનો યુઝ કરવાનો છે? વેક્યુમ ટ્યુબ યુઝ કરવામાં આવે છે. તો કે કોણે એનિયાકની શોધ કોને કરી? તો કે જેપી આર્ક અને જ્હોન મોકલીએ કરી. પછી એમ કહે છે વેક્યુમ ટ્યુબમાં કેટલા, વેક્યુમ ટ્યુબમાં એમ કહે છે કે એનિયાકમાં વેક્યુમ ટ્યુબ કેટલી ગોઠવવામાં આવી? તો કે 18,000 વેક્યુમ ટ્યુબ આપણે ગોઠવવામાં આવી છે અને કે 500 જેટલા સરવાળા થાય છે એની અંદર. અને શું કહે છે, સોરી વિદ્યાર્થી મિત્રો, કે 5,000 જેટલા સરવાળા થાય છે અને 500 જેટલા 2 અંકના ગુણાકાર એમાં કરે છે. હવે આપણે જોઈએ કોમ્પ્યુટરની બીજી પેઢી. તો કોમ્પ્યુટરની બીજી પેઢી ક્યાંય અર્સમાં આવી? તો કે ઈસવીસન 1955-60, એટલે કે અહીંયા 5 વર્ષ સુધી આપણે બીજી પેઢીનો આપણે ઉપયોગ કર્યો છે, બરાબર છે? પછી એમ કહે છે કે ઈસવીસન 1948માં વિલિયમ શોકલીએ ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી. વિલિયમ શોકલીએ શેની શોધ કરી? તો કે વિદ્યાર્થી મિત્ર, ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી. ક્યારે કરે? તો કે ઈસવીસન 1948માં. ક્યારે કરી? ઈસવીસન 1948માં. કોણે કરી? તો કે વિલિયમ શોકલીએ. કોણે કરી છે? તો કે વિલિયમ શોકલીએ ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી. પછી એમ કહે છે કે વેક્યુમ ટ્યુબ કરતાં ટ્રાન્ઝિસ્ટરનું કદ 200 ગણું નાનું છે. કેટલું ગણું? તો કે 200 ગણું નાનું છે. જેટલું આ શું કહે કે વેક્યુમ ટ્યુબ કરતાં ટ્રાન્ઝિસ્ટરનું કદ 200 ગણું નાનું છે. તો આનો વીજ વપરાશ વધારે છે પહેલી પેઢીમાં, અને બીજી પેઢીમાં શું કહે છે કે તેનો વીજ વપરાશ બહુ ઓછો છે, બરાબર છે? પછી પહેલું ટ્રાન્ઝિસ્ટર ક્યારે બહાર પડ્યું? તો કે ઈસવીસન 1953માં રચાયું. ક્યારે રચાયું? કે ઈસવીસન 1953માં રચાયું. પહેલી પેઢી કરતાં બીજી પેઢીના કોમ્પ્યુટર પ્રોસેસ કેવી છે? વધારે ઝડપી છે. પહેલી પેઢીમાં એટલી ઝડપ છે એની કરતાં વધારે બીજી પેઢીમાં આપણને વધારે ઝડપ એની જોવા મળે છે. તો કે પહેલી પેઢીમાં શેનો યુઝ થયો વિદ્યાર્થી મિત્રો? તો કે વેક્યુમ ટ્યુબનો, બરાબર છે? બીજી પેઢીમાં ટ્રાન્ઝિસ્ટરનો યુઝ થયો છે.
વિદ્યાર્થી મિત્રો, હવે જોશું આપણે ત્રીજી પેઢીના કોમ્પ્યુટર. પહેલી પેઢીના કોમ્પ્યુટર આપણે જોઈ લીધું, હવે બીજી પેઢીના જોઈ લીધા, હવે આપણે જોશું ત્રીજી પેઢીના કોમ્પ્યુટર. તો કે ત્રીજી પેઢીના કોમ્પ્યુટર ક્યારે બહાર પડ્યા? તો કે ઈસવીસન 1960માં. ક્યારે? તો કે ઈસવીસન 1960માં. ઈસવીસન 1958માં જેક કિલ્બીએ ચિપની શોધ કરી. જેક કિલ્બીએ શેની શોધ કરી વિદ્યાર્થી મિત્રો? એક ચિપની શોધ કરી, બરાબર છે. પછી શું કહે છે, ઈ ચિપને છે ને ઓળખવામાં આવ્યું, ઈ ચિપને ઇન્ટિગ્રેટેડ સર્કિટના નામે ઓળખવામાં આવી છે. ક્યાં નામે ઓળખવામાં આવ્યું? તો કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ તરીકે ઓળખવામાં આવી. તેના ઉપર શું કહે છે, ટ્રાન્ઝિસ્ટર છે. શું કહે છે, અસંખ્ય ઘણા બધા, એટલે કે બહુ બધા ટ્રાન્ઝિસ્ટર છે અને ઇલેક્ટ્રોનિક ઘટકો બેસાડવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયો ગેમ રમેલી છે, બરાબર છે. તો વિડીયો ગેમમાં તમેલું બોક્સ હોય એ તમે કોઈ દિવસ કાઢેલું છે? એવો તમે પ્રયત્ન કર્યો છે? તો તમે કર્યો નથી તો હવે કરી જોજો. તે તમે જે વિડીયો ગેમ જૂની રમો છો, બરાબર છે, વેકેશનમાં તમે બધા બહુ રમેલા હશો, તે વિડીયો ગેમને તમે કાઢશો, બરાબર છે. જેવો તમે કાઢશો એ નાની અંકથી ચિપ બતાશે, બરાબર છે. એ ચિપની અંદર અસંખ્ય ટ્રાન્ઝિસ્ટર હોય છે અને શું હોય છે, ઇલેક્ટ્રોનિક ઘટક હોય છે, એટલે ખાપા પાડવામાં આવ્યા છે, તમે જોયું હશે, બરાબર છે. બ્લેક કલરના ખાંચા હોય છે, બરાબર છે. એ ગેપ એટલે ઇલેક્ટ્રોનિક એક ચિપ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? એને ઇન્ટિગ્રેટેડ ચિપ કહેવામાં આવે છે. પછી શું કહે છે કે ત્રીજી પેઢીના કોમ્પ્યુટર કેટલા કેવા છે? કે બહુ સસ્તા છે. કેવા છે? એકદમ સસ્તા છે. તે કદમાં કેવા છે? નાના છે. સસ્તા છે અને કેવા છે? નાના છે. એની પ્રોસેસિંગ કેવી છે? તો કે એની ઝડપ બહુ વધારે છે. પ્રોસેસ કરવાની ઝડપ કેવી છે? કે બહુ વધારે છે. હવે જોશું આપણે ત્રીજી પેઢીના કોમ્પ્યુટર વિશે. તો કે ત્રીજી પેઢીના કોમ્પ્યુટર 1971 એટલે કે હાલ અત્યારે, એટલે કે ત્યારે ત્યારના જમાનામાં, હાલ ચોથી પેઢીના કોમ્પ્યુટર 1971માં વપરાતા હતા, બરાબર છે. તો કે છે કે VLSI, આ ફૂલ ફોર્મ તમને પૂછી શકું. એક્ઝામમાં તમને VLSIનું ફૂલ ફોર્મ પૂછી શકું, તમારા બાપ ઉપર નાખવાનું. કે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. શું? ફરી વાર બોલું છું, વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. જેને શું કે બોલતા નથી આવડતું એ ઉપર લખી નાખશે કે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, બરાબર છે. પછી શું કહે છે કે ડેડ ઓફેફ નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1969માં માઇક્રોપ્રોસેસિંગ ચિપની શોધ કરી. ક્યારે કરી? તો કે ઈસવીસન 1969માં. શેની શોધ કરી? તો કે માઇક્રોપ્રોસેસિંગ ચિપની શોધ કરી. કોણે કરી વિદ્યાર્થી મિત્રો? કે ડેડ ઓફેફે શોધ કરી. શેની શોધ કરી? તો કે માઇક્રોપ્રોસેસિંગ ચિપની શોધ કરી. ચોથી પેઢીમાં શું વિદ્યાર્થી મિત્રો જોવા મળ્યું? કે ચોથી પેઢીમાં આપણે કે VLSI એટલે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન સર્કિટનો આપણે વાપરવામાં, એટલે કે એનો ઉપયોગ કરતા શીખ્યા, બરાબર છે. પછી હવે કે માઇક્રોપ્રોસેસિંગ ચિપનો આપણે ઉપયોગ કર્યો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એ શું કહે છે, 1900 માઇક્રોપ્રોસેસિંગ ચિપની શોધ કરી. તેનું શું કહે છે કે માનવ નિયંત્રણ કરે છે. શું કહે છે કે માઇક્રોપ્રોસેસિંગ ચિપ કોમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ કરે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે માઇક્રોપ્રોસેસિંગ એક ચિપ છે, બરાબર છે. એ શું કહે છે, આખા કોમ્પ્યુટરનું નિયંત્રણ કરે છે. તમે જે કાંઈ બી માહિતી આપો છો, બરાબર છે, એના ઉપર આખું નિયંત્રણ એટલે કે દેખરેખ રાખે છે. શું કહે છે કે એ કોમ્પ્યુટર છે એનું પોતાનું મગજ નથી, બરાબર છે. શું કહે છે, આપણે જે માહિતી આપીએ એ કામ કરે છે. કેમ? આપણી પાસે આપણે પોતાનું મગજ છે તો આપણને કોઈ કામ ના ચિંતે તો એ આપણને ખબર પડી છે કે આ કામ પછી આપણે આ કામ કરવાનું છે. પણ એને શું કરવાનું, આપણે માહિતી આપવી પડે, બરાબર છે. એ કોમ્પ્યુટરનું મગજ છે ખરી, બરાબર વિદ્યાર્થી મિત્રો. પણ શું કહે છે, એ આપમેળે કામ કરતું નથી, તમારે એને કામ કરવાવું પડે છે, એને માહિતી તમારે આપવી પડે છે. પછી શું કહે છે કે હાલના પર્સનલ કોમ્પ્યુટરમાં શું કહે છે, માઇક્રોપ્રોસેસિંગ ચિપનો ઉપયોગ થયો છે. વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરે કોમ્પ્યુટર હશે, બરાબર છે, એ કોમ્પ્યુટરમાં તમારે માઇક્રોપ્રોસેસિંગ ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એમાં શું કરી શકાય છે કે લખી શકાય, વાંચી શકાય, તમારે બધું એની અંદર કરી શકાય છે, બરાબર. તમે કરતા જશો ઘરે, અત્યારે નવરા નવરા વેકેશનમાં બધા કોમ્પ્યુટર ઉપર બેઠા હશે, બરાબર, જેના ઘરે છે એ લોકો. હવે આપણે જોશું કોમ્પ્યુટરની પાંચમી પેઢી. શું જોશું કોમ્પ્યુટરની આપણે પાંચમી પેઢી જોશું. એમાં શું કહે કે આપણે કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અત્યારે બધા કોમ્પ્યુટર વાપરતા હશે, બરાબર. અદ્યતન ઉપયોગ એટલે બહુમાં બહુ ઉપયોગ કૃત્રિમ બુદ્ધિનો કરવાનો આવ્યો છે, બરાબર છે. એટલે કે શું કહે છે, રોબોટ હોય, બરાબર, અત્યારે બધા ફેક્ટરીમાં અલગ અલગ કામ એટલે કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરે છે. પછી શું કહે છે, એમાં આવ્યું છે કે SLSI,
આ તમારે હું પૂછી શકું કે SASI નું ફૂલ ફોર્મ શું? તો કે સુપર લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ. શું કહે છે? સુપર લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ. પાંચમી પેઢીના કોમ્પ્યુટરમાં શું થયું? એમાં કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કર્યો. બરાબર વિદ્યાર્થી મિત્રો, એની અંદર તમે લખી શકો છો, વાંચી શકો છો, આપણે બોલી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ. બરાબર છે? તમારે જે કાંઈ ચેન્જ કરવા છે, એટલે ફેરફાર તમારે કરવા છે, કે તમારે લખાઈ ગયું બરાબર, પછી તમને મિસ્ટેક થઈ કે મારાથી ભૂલથી લખાઈ ગયેલું છે, તમારે તો ભૂસવું હોય એના માટે તમને આ પાંચમી પેઢીના ઉપયોગમાં આવે છે. તો હવે આપણે શું શીખ્યા? 1 થી 5 પેઢી શીખ્યા. પહેલી પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી, ચોથી પેઢી અને આપણે પાંચમી પેઢી શીખ્યા. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો પહેલી પેઢીમાં છે ને ઉપયોગ થયો હતો, કોને યાદ છે? કે પહેલી પેઢીમાં થયો હતો આપણે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ. બીજી પેઢીમાં છે ને થયો હતો વિદ્યાર્થી મિત્રો, તો કે બીજી પેઢીમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થયો હતો. ત્રીજી પેઢીમાં તો કે માઇક્રો પ્રોસેસિંગ, સોરી ત્રીજી પેઢીમાં ગયો તો ઇન્ટિગ્રેટેડ સર્કિટનો. બરાબર. ચોથી પેઢીમાં થાય છે માઇક્રો પ્રોસેસિંગ ચિપનો. પછી પાંચમી પેઢીમાં છે ને યુઝ થાય છે કે કૃત્રિમ બુદ્ધિનો યુઝ થાય છે. કે મજા આવી વિદ્યાર્થી મિત્રો ભણવાની 1 થી 5 પેઢી. થેન્ક યુ સો મચ.